કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? સામાન્ય જ્ઞાન પાઠ 7, ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો. બરાબર, તમને આ નકશો દેખાય છે? અહીંયા આગળ શેનો છે? ગુજરાતનો. બરાબર, શું કહેવાય? ગુજરાત આપણું રાજ્ય ભારતમાં આવેલું છે, ખબર છે ને? હા, તો એના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકો. બરાબર, ગુજરાતમાં જિલ્લાઓ અને તેના મુખ્ય મથકો તમારે નકશામાં ફક્ત જોવાના છે. અને નીચે તમને સ્વાધ્યાય આપેલું છે. શું આપેલું છે? સ્વાધ્યાય આપેલું છે, એના ઉપરથી તમારે ફક્ત નકશામાંથી જોઈને તેના જવાબો શોધવાના છે. તો અહીંયા આગળ આપણે પ્રશ્ન નંબર 1 ઉપર આપેલો નકશો જોઈને નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખવાના છે. આ તો અહીંયા તમને દેખાય છે, અહીંયા આગળ રાજકોટ એ જિલ્લો છે ને, જે આ વાદળી દેખાય છે એના આજુબાજુના મથકો છે. બરાબર, તો અહીંયા આગળ તમારે પહેલું તમારા જિલ્લામાં તમે તમારું રોલ લખો તો પણ ચાલે, અને કશું ના લખો તો આપણે અમદાવાદનું છે તે તમારે લખવાનું છે. બરાબર, તમારા જિલ્લાનું તો આપણે અમદાવાદ જિલ્લામાં રહીએ છીએ. બરાબર, પ્રશ્ન 1માં પહેલા નંબરમાં તમારા જિલ્લાનું નામ લખો તો અમદાવાદ. પછી બીજા નંબરમાં આવે છે તમારા પડોશી જિલ્લાનું નામ લખો. હવે અમદાવાદ તમને નકશામાં દેખાય છે ક્યાં આગળ આવેલું છે? હા હા, તો એની આજુબાજુ તમને દેખાય છે, જે નજીક હોય એ તમારે લખવાનું છે. તો અહીંયા અમદાવાદ તમને દેખાતું હશે, દેખાય છે ને? હા, લાલ રંગનું ટપકું દેખાય છે, તેની નજીક જ અમદાવાદ છે. તો અમદાવાદનો પડોશી અમદાવાદ લખો, અથવા તો ગાંધીનગર લખો તો પણ ચાલે, અથવા એની આજુબાજુ બીજો કોઈ દેખાય તમને તો ધોળકા એ પણ તમે લખી શકો છો. પછી આવે છે પ્રશ્ન 1માં ત્રીજા નંબરનો, પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? તો પાટણ દેખાય છે તમને નકશામાં. હા, તો કયો આવેલો છે પાટણ? બનાસકાંઠા. બરાબર, અહીંયા દેખાય છે ને પાટણ? હા, તો એનો નજીકનો જિલ્લો લખવાનો છે તમારે, એનું મુખ્ય મથક નથી લખવાનું. બરાબર, તો એને નજીકનો કયો છે? બનાસકાંઠા. પછી ચોથા નંબરે, નવસારીની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે? તો નવસારી શોધ્યું. દેખાય છે તમને નવસારી? આમાંથી તમારે શોધવાનું છે અને પછી તમારે લખીએ તો આવે છે વલસાડ. બરાબર, અહીંયા આટલામાં આવશે નવસારી, દેખાય ને? હા, તો વલસાડ. પછી આવે છે પાંચમા નંબરનું, પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે? તો પંચમહાલ કઈ બાજુ આવેલું છે તે તમારે નકશામાં શોધવાનું છે, એ પણ આટલામાં જશે. અને એની પૂર્વ બાજુ, પૂર્વ બાજુ કઈ બાજુ થયું? સૂર્ય ઉગે ને એની પૂર્વ દિશા કહેવાય, એની પૂર્વ બાજુ જાઓ તો કયો આવે છે? દાહોદ. અહીંયા જશે. ચાલો, એના પછી છઠ્ઠા નંબરે આપણે જોઈએ, જામનગરની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે? તો જામનગરની પશ્ચિમ બાજુ દેવભૂમિ દ્વારકા આવેલો છે. દેખાયું જામનગર? તો આ એનું પશ્ચિમ, આ પૂર્વ, આ ઉત્તર ને આ દક્ષિણ. બરાબર ને, તો દેવભૂમિ દ્વારકા તમને દેખાય છે, દેખાય છે ને વાદળી રંગનું? હા. ચાલો, પ્રશ્ન નંબર 2, આ પણ તમારે નકશામાંથી જવાબ જોઈને શોધીને લખવાના છે. તો આમાં પ્રશ્ન 2માં જુઓ સૂચના, નીચે વિભાગ અમાં આપેલા ગુજરાતના જિલ્લાઓની સામે વિભાગ બમાંથી તેમના સાચા મુખ્ય મથકોના નામ શોધીને ઉત્તરમાં તેનો ક્રમ અથવા અક્ષર લખવાનું છે. પહેલું 1 તમને કરીને આપેલું છે અહીંયા આગળ. બરાબર, તો અહીંયા આગળ વિભાગમાં જિલ્લાઓ આપેલા છે અને વિભાગ બમાં મુખ્ય મથકો આપેલા છે. જો અહીંયા તમને કીધું છે કે પહેલું તમને કરીને આપ્યું છે કે અહીંયા 1 નંબરમાં કચ્છ છે, તો એનો જવાબ ગ. બરાબર, કયો છે? ઘરનો ગ આપેલો છે, તો એ ભુજ આપેલું છે. બરાબર, ને તમારે અહીંયા આગળ પહેલાં અહીંયા આપેલું હશે નકશામાં સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગર તમારે આગળ નકશામાં જઈને શોધવાનું છે. તો એની સુરેન્દ્રનગરનું કઈ છે તો એ તમારે અહીંયા જોવાનું કયું આપેલું છે. બરાબર, તો સુરેન્દ્રનગરમાં કયું આપેલું છે? સુરેન્દ્રનગર તમને અહીંયા આગળ દેખાઈ જશે, એનું નજીકનું જે થતું હોય અહીંયા વાદળી રંગનું તમને આપેલું હશે, દેખાય છે ને સુરેન્દ્રનગર? તો એનું સુરેન્દ્રનગર આપેલું છે, દેખાય છે ને? હા,
ત્યાર પછી આવે છે રાજકોટ તો રાજકોટનું પણ મુખ્ય મથક કયું છે રાજકોટ જ હશે બરાબર જોઈ લો કઈ ગયું રાજકોટ બરાબર પછી આવે છે જામનગર તો જામનગરનું જુઓ તો કયું આવે છે જામનગરનું ઠ જામનગર એ પણ મુખ્ય મથક જે મુખ્ય જિલ્લાઓ હોય તે મોટા જિલ્લા હોય તેનું મુખ્ય મથક એનું એ જ આવતું હોય છે પછી આવે છે પોરબંદર તો પોરબંદરમાં કયું આવશે પોરબંદર બરાબર પછી જૂનાગઢ તો જૂનાગઢનું કયું આવે છે જૂનાગઢ એ પણ જૂનાગઢનું જૂનાગઢ ત્યાર પછી આવે છે અમરેલી તો અમરેલીનું કયું છે હા આગળ જોઈ લઈશું આપણે તો એનું પણ મુખ્ય મથક અમરેલી જેટલા જેટલા મોટા જિલ્લાઓ છે તેનું મુખ્ય મથક એનું એ જ આવશે પછી આવે છે ભાવનગર તો ભાવનગરમાં પણ શું આવશે ભાવનગર બરાબર ને પછી બનાસકાંઠા તો બનાસકાંઠાનું કયું આવશે પાલનપુર અહીંયા આગળ તમે જોઈ લેજો બનાસકાંઠા એનું નજીકનું જોઈ લેજો દેખાયું ને વાદળી રંગનો એ મુખ્ય એનો જિલ્લો છે અને એનું મુખ્ય મથક નજીકમાં જે લાલ રંગનું ટપકું હોય એનું મુખ્ય મથક એટલે પાલનપુર ખબર પડી ચલો પછી આવે છે પાટણ તો પાટણનું એ પણ મુખ્ય મથક પાટણ જ આવશે બરાબર પછી મહેસાણા તો મહેસાણાનું કયું આવશે જોઈ લો ચલો મહેસાણાનું મહેસાણા સાબરકાંઠા તો સાબરકાંઠાનું કયું આવશે હિંમતનગર બરાબર ગાંધીનગર તો ગાંધીનગરનું કયું આવશે ચલો શોધો અમદાવાદ બરાબર ગાંધીનગરનું ગાંધીનગર અમદાવાદનું અમદાવાદ પછી ખેડા તો ખેડાનું કયું આવશે નડિયાદ આણંદનું આણંદ બરાબર આણંદ સત્તરમું પંચમહાલ ચાલો પંચમહાલમાં જુઓ તો પંચમહાલનું ગોધરા બરાબર ચાલો દાહોદ તો દાહોદનું દાહોદ પછી વડોદરા તો વડોદરાનું કયું આવશે વડોદરા બરાબર મોટો જિલ્લો છે ને હા પછી ભરૂચ ભરૂચનું આવશે ભરૂચ નર્મદા તો નર્મદાનું કયું આવશે રાજપીપળા સુરત તો સુરતનું એ પણ કેવો છે મોટો જિલ્લો એટલે કયું આવશે સુરત નવસારી તો નવસારીનું કયું છે નવસારી એ પણ મોટો જિલ્લો છે પછી ડાંગ તો ડાંગનું ડાંગ એ બહુ મોટો જિલ્લો નથી એટલે એનું આવશે આહવા બરાબર પછી આવે છે વલસાડ તો વલસાડનું કયું આવશે એ મોટો જિલ્લો છે એટલે એ વલસાડ આવશે પછી આવે છે 26 નંબરમાં તાપી તો 26માં તાપીમાં શું આવશે વ્યારા બરાબર ને ચલો 27 કયું છે અરવલ્લી તો અરવલ્લીમાં કયું આવશે મોડાસા પછી 28 નંબર મહીસાગર તો મહીસાગરનું લુણાવાડા પછી 29 છોટાઉદેપુર છોટાઉદેપુરનું કયું આવશે બોલો છોટાઉદેપુર બરાબર મોરબી તો મોરબીનું કયું આવશે મોરબી એ પણ મોટો જિલ્લો છે પછી 31 બોટાદ બોટાદનું કયું આવશે બોટાદ પછી ગીર સોમનાથ ગીર સોમનાથનું કયું છે વેરાવળ બરાબર છે ને અહીંયા પછી દેવભૂમિ દ્વારકા તો દેવભૂમિ દ્વારકામાં કયું આવશે ખંભાળિયા દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા બરાબર ને આ બધું તમારે અહીંયા આગળ આગળ જોઈ લેવાનું અને પછી એમાં શોધવાનું લાલ રંગનું ટપકું કર્યું હોય ત્યાં આગળ જઈને શોધવાનું એટલે તમને એના નજીકના મુખ્ય મથકો મળી જશે બરાબર ચાલો તમારે
પાઠ 7 સામાન્ય જ્ઞાનની નોટમાં હોમવર્કમાં ફક્ત સ્વાધ્યાય લખવાનું છે અને આ રીતે અહીં આગળ સામે શું એક નંબર લખી અને એની સામે જે સાચો જવાબ આવતો હોય કે એક નંબર કચ્છ તો એની સામે શું લખવાનું ઘ નહીં પણ એનું નામ લખજો બરોબર એટલે આ બનાવવાની જરૂર નથી ફક્ત એની સામે તમારે સાચો જવાબ લખવાનો છે કચ્છ લખી એની સામે ભુજ એ રીતના લખવાનું છે બરોબર ને ચાલો ત્યારે આવજો